નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેચિયા સર્વોપરિ સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ચતુષ્કોણને સમજવા ભાગ 4 પૂર્ણ કરેલો હતો અને હવે આપણે ભાગ 5 પહોંચ્યા હતા. તો હવે આપણે છેલ્લે દાખલો 1 જોયો હતો અને હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 3.2 જેમાં દાખલા નંબર છે 2. તો દાખલા નંબર 2 માં એવું કહે છે કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. હજુ શું કીધું? પેલા તો એવું કીધું કે નિયમિત બહુકોણ, નિયમિત બહુકોણ હોય એનો મતલબ એવો થાય કે એની બધી બાજુઓ સરખી અને એના બધા ખૂણા પણ સરખા, મતલબ કે એક ખૂણો શોધી લ્યો એટલે બધા જ ખૂણાના માપ મળી જાય. હવે જો વિદ્યાર્થી મિત્રો, નિયમિત બહુકોણ હોય ત્યારે તમારે આપણે એની બાજુઓ પરથી બહુકોણના ખૂણાનું માપ, કેની વાત કહે છે? નિયમિત. હવે નિયમિત બહુકોણના ખૂણાનું માપ શોધવું હોય ત્યારે તમારે આવું એક સૂત્ર યાદ રાખવાનું, 360 એને ભાગ્યા એન. એન એટલે તો કે બાજુઓની સંખ્યા. શું યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો? બાજુઓની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે તમે જોયું કે નિયમિત બહુકોણના ખૂણાનું માપ બરાબર 360/n. હવે નિયમિત બહુકોણ હોય એટલે એની બાજુઓ છે સરખી હોય, બરોબર છે, અને બાજુઓની સંખ્યા પરથી આપણને શું મળી જાય? દરેક ખૂણાના માપ મળી જાય છે, એટલે કે દરેક ખૂણાના માપ પણ કેવા હશે? સરખા હશે. તો હવે આ સૂત્રનો ઉપયોગ કરતી આપણે આ જગ્યાએ, એટલે કે એનો દાખલો છે પેલો જેમાં આપી છે આપણને 9 બાજુ આપેલી છે. હવે 9 બાજુઓ છે તો એ નિયમિત બહુકોણમાં આપણે શું શોધવાનું છે? તો કે બહિષ્કોણના ખૂણાનું માપ. તો આપણે સૂત્ર તરીકે આપણે એવું લખશું કે નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર કેટલા? તો કે 360. આ 360 કેમ લીધા વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે, કેમ કે બહિષ્કોણ, નિયમિત બહિષ્કોણના દરેક ખૂણાના માપનો સરવાળો આપણે અગાઉ જોઈ ગયા હતા, કેટલો થતો હતો? 360 થતો હતો. પછી પંચકોણ હોય, ષટ્કોણ હોય, અષ્ટકોણ હોય, ગમે તેટલા ખૂણા હોય પણ એના બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો 360 થતો હતો. એટલે 360/n, એન એટલે શું? તો કે બાજુઓની સંખ્યા. તો કે 360/n, એન એટલે કેટલા આવશે અહીંયા? 9. તો 9 × 36, મતલબ કે અહીંયા આવશે જવાબ 40. તો તમને અહીંયા શું મળી જાય છે? તો કે નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ મળે છે આપણને 40, કે જેને 9 બાજુઓ હોય એવા બહિષ્કોણના દરેક ખૂણાના માપનું માપ કેટલું થશે? તો કે 40 અંશ થાય. હવે એવી જ રીતના આનો દાખલો છે બી, જેનું માપ આપેલું છે 15 બાજુઓ. એ તમારે દરેક વિદ્યાર્થીએ શું કરવાનો રહેશે? જાતે ગણવાનો રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી હતી આપણે શેના માટેની? તો કે નિયમિત બહુકોણના બહિષ્કોણના માપની. હવે જોઈએ આગળ દાખલા નંબર 3. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય. એટલે શું કહે છે? કેટલી બાજુઓ હોય તો આપણને શું મળે? તો કે એના નિયમિત બહિષ્કોણના ખૂણાનું માપ મળે. કેટલું આપેલું છે? તો કે 24 અંશ થાય. તો હવે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરી તમે એની બાજુઓ મેળવી શકો. કેમ કે જો અહીંયા કણે નિયમિત બહુકોણ છે. હવે નિયમિત બહુકોણ હોય એટલે તમને ખબર છે શું હોય? બે શરતો હોય. એક તો કે એની દરેક બાજુના માપ સરખા હોય, એટલે એની લંબાઈ સરખી હોય અને એના દરેક ખૂણા પણ સરખા હોય. હવે બહિષ્કોણ છે તો બહિષ્કોણ છે એના ખૂણાના માપનો સરવાળો 360 થાય, એ આપણને ખબર છે. પછી બીજું, હવે દરેક બાજુઓના માપ સરખા છે,
હવે એ સરખી બાજુઓ છે એનું માપ આપણને આપ્યું કે જો એક બાજુનું માપ 24 છે તો એની બધી બાજુઓમાંથી કેટલી બાજુઓ હોય એ બહિષ્કોણ છે એ કયો બહિષ્કોણ હશે એની બાજુઓ કેટલી હશે તો અહીંયાથી આપણને મળી જાય n એટલે શું હતી એની બાજુઓ હતી બરોબર છે ખૂણાનું માપ આપ્યું હતું નિયમિત બહિષ્કોણના ખૂણાનું માપ બરોબર આ આપણે શોધવાનું હતું એની બદલે હવે આપણને શું આપેલું છે દાખલા નંબર 3 ની અંદર આપણને એ આપેલું છે તો હવે આપણે એમ કહીએ કે નિયમિત બહુકોણ છે જેમાં દરેક ખૂણાનું માપ કેવું હોય સરખું હોય છે બરોબર કેવું હોય સરખું હોય છે હવે અહીંયા આપણને આપેલું છે દરેક ખૂણાનું માપ કેટલું થશે કેટલું કીધું છે આપણે 24 અંશ કીધું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કણે આપણને અહીંયા એક વસ્તુ મળે છે શું કે દરેક ખૂણાનું માપ 24 છે એટલે કે એક ખૂણો 24 છે તો બીજો ખૂણો પણ 24 છે હવે એની બાજુઓ શોધવાની છે તો શું કરીશું કે દરેક બાજુનું માપ 24 છે એટલી પણ આપણને ખબર પડી ગઈ છે તો આપણે શું કહીશું કે ટોટલ જે માપ છે એને 24 વડે ભાંગી નાખે એટલે આપણે એવું કહીશું કે નિયમિત બહિષ્કોણની બાજુઓ બરાબર 360 ભાંગ્યા છેદમાં શું આવશે તો કે દરેક ખૂણાનું માપ દર એક એટલે કે એક ખૂણાનું માપ તો 360 એને ભાંગ્યા દરેક ખૂણાનું માપ કેટલું હતું તો કે 24 આનો ભાંગાકાર કરો તો અહીંયા કણે આપણે ભાંગાકાર કરીએ 360 ભાંગ્યા 24 તો પેલા આવશે 24 વડે હાલે બાદ બાકી કરો 12 વધે હવે કેટલા વડે હાલશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ભાંગાકાર કરો તો 24 3 120 તો જવાબ આવે છે આપણા માટે અહીંયા 15 મતલબ કે આપણને એવો જવાબ મળે છે કે જો તેના નિયમિત બહિષ્કોણના બાજુઓના માપ કેટલા છે 15 હોય તો તેના દરેક ખૂણાનું માપ કેટલું થાય તો કે 24 અંશ થાય તો આ હતું આપણા માટે દાખલા નંબર 3 હવે વિદ્યાર્થી મિત્રો આ 3 દાખલો છે એના ઉપરથી આપણને એક આવું સૂત્ર પણ મળે છે જુઓ સૂત્ર એવું મળે છે આ જે સૂત્ર છે એનો જ ઉપયોગ કરવાનો છે કે જો શું શોધવાનું કીધું આપણને બાજુઓ શોધવાની કીધી હોય તો કે બાજુઓની સંખ્યા બરાબર 360 છેદમાં દરેક સરખા ખૂણાનું માપ શું કરવાનું જો બાજુઓની સંખ્યા શોધવી હોય કે નિયમિત બહુકોણ હોય તો એની બાજુઓની સંખ્યા શોધવી હોય તો 360 ભાંગ્યા એના દરેક સરખા ખૂણાનું માપ મૂકી દો એટલે તમને સીધું શું મળી જાય બાજુઓની સંખ્યા મળી જાય તો આ આપણે એ જ કર્યું કે દરેક સરખા ખૂણાનું માપ આપણે અહીંયા મૂકેલું છે તો હવે આવી જ રીતના દાખલા નંબર છે એનો 4 હવે 4 નંબરનો દાખલો છે એમાં થોડો ટ્વિસ્ટ છે કે એવું કીધું કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય જો આમાં પણ નિયમિત બહુકોણની બાજુઓ શોધવાની છે તો તેના દરેક અંતઃકોણનું માપ છે એ 65 અંશ થાય મતલબ કે અહીંયા કણે શું છે તો કે અંતઃકોણનું માપ આપેલું છે આ જ્યારે ત્રીજા દાખલામાં આપણને બહિષ્કોણનું માપ આપેલું હતું હવે અંતઃકોણ આપ્યું હોય અને બહિષ્કોણ શોધવો હોય તો શું કરવું હવે અંતઃકોણ આપેલો હોય અને બહિષ્કોણ શોધવાનો હોય તો આપણે આવું કરશું કે નિયમિત
बहिष्कोणनु माप बराबर 180 एमाथी 165 बाद करो तो जवाब आवशे अहींया 15 अंश। हवे विद्यार्थी मित्रों अंतःकोण अने बहिष्कोण एटले शुं तो के आपणा माटे आ एक प्रकारनी रैखिक जोड़ एवुं ज तमारे समझी लेवानुं छे। શું સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો? સમજી લેવાનું કેવું તો કે એક આપણા માટે એક રેખીક જોડ છે એવું તમારે સમજી લેવાનું। કેવું કીધું કે આ જે રકમ છે એમાં તમને આ અંતઃકોણ આપ્યો છે અને આ બહિષ્કોણ આપણે શોધવાનો, એટલે 180 માંથી આ અંતઃકોણ છે એ બાદ કરો એટલે આપણને બહિષ્કોણ મળી જાય। તો નિયમિત બહિષ્કોણનું માપ કેટલું થઈ ગયું? 15। તો હવે વિદ્યાર્થી મિત્રો તો કે કઈ નહીં, હવે જે આ દાખલો હતો એવી જ રીતના આ દાખલો ગણી નાખવાનો છે કે નિયમિત બહિષ્કોણના દરેક ખૂણાનું માપ કેટલું થયું? તો કે 15 અંશ થયું। હવે 15 અંશ થયું તો કે નિયમિત બહિષ્કોણની બાજુઓની સંખ્યા, તો આપણે એમ કહીશું કે બાજુઓની સંખ્યા બરાબર 360 એને ભાંગ્યા દરેક ખૂણા સરખા ખૂણાનું માપ, સરખા ખૂણાનું માપ કેટલું હતું? 15। ભાગાકાર કરો, હજુ અહીંયા સીધો જવાબ પણ આપણે લખી શકું છું કેવી રીતના, તો અહીંયા આપ્યું હતું એટલે જવાબ આવશે 24। મતલબ કે 24 બાજુઓ હોય, જો દરેક સરખા ખૂણાનું માપ 15 હોય તો બાજુઓની સંખ્યા 24 હોય છે। તો આ હતો આપણા માટે દાખલો ત્રીજો અને ચોથો। હવે દાખલા નંબર છે 5, તો જોઈએ આગળ। એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય? હજુ શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે એક એવો નિયમિત બહિષ્કોણ શક્ય છે કે જેના દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય। જો 22 અંશ બહિષ્કોણનું માપ લેવાનું છે આપણે, હવે જો આપણે એને શું કરીએ કે દરેક બાજુઓનું માપ 22 અંશ આપણે આપ્યું છે, મતલબ કે જો આવી રીતે ભાગાકાર કરો અને જો જવાબ બાજુઓની સંખ્યા છે એ પૂર્ણાંકમાં આવે તો આપણો બહિષ્કોણ છે એ શક્ય છે, નહીતર શક્ય નથી, બરોબર છે? એટલે કે દરેક બહિષ્કોણનું માપ આવી જ રીતના દાખલો ગણવાનો છે, અને જો જવાબ પૂર્ણાંકમાં આવતો હોય તો તમારે એમ કહી દેવાનું કે ભાઈ શક્ય છે નહીતર શક્ય નથી, કેમ કે બાજુઓ છે એ અપૂર્ણાંકમાં હોય નહીં। એટલે કે જો અહીંયા જવાબ આપણને શું મળે છે? બાજુઓની સંખ્યા મળે છે। જો બાજુઓની સંખ્યા પૂર્ણાંકમાં હોય તો જ આપણે શું કહી શકવાના? તો કે શક્ય છે, નહીતર એવો બહિષ્કોણ શક્ય નથી। તો જોઈએ હવે આપણા માટે દાખલા નંબર 5માંનો એ દરેક બહિષ્કોણનું માપ 22 અંશ છે। તો હવે જો દરેક બહિષ્કોણનું માપ આપણને 22 અંશ કીધું છે તો એના ઉપરથી આપણે શું કહેશું વિદ્યાર્થી મિત્રો? એમાં તો એમાં આપણને એવું કહે છે કે બાજુઓની સંખ્યા બરાબર 360 છેદમાં આવે, સીધાઉં 22 મૂકી દઉં। હવે જો વિદ્યાર્થી મિત્રો આનો ભાગાકાર કરો તો જવાબ આપણે શેમાં આવવો જોઈએ? તો કે પૂર્ણાંકમાં આવવો જોઈએ। હવે આનો ભાગાકાર કરતા હોઈએ તો જવાબમાં આપણે આવું કહી શકીએ કે ભાઈ 360 છે એટલે એના 180 અને અહીંયા 11, કેવી રીતના? તો કે આને બે વડે ભાંગો તો જવાબ આવે 180, આને બે વડે ભાંગો તો 11 જવાબ આવે। હવે આનો ભાગાકાર કરો તો 180 એને ભાંગ્યા 11, તો 11 × 11 70, 11 × 6 66 ભાગાકાર કરો તો જવાબ આવે છે અહીંયા 6। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે કેવો આવે છે? અપૂર્ણાંકમાં જવાબ આવે છે, અપૂર્ણાંકમાં જવાબ આવે એટલે જવાબ આવવો પડે છે આપણને
કે 16 પૂર્ણાંક 11 ના 6 ના છેદમાં 11, મતલબ કે અહીંયા આપણે એવું કહી શકીએ કે વિદ્યાર્થી મિત્રો જવાબ છે આપણને શેમાં મળે છે, અપૂર્ણાંકમાં મળે છે, મતલબ કે બાજુઓની સંખ્યા શેમાં મળી, અપૂર્ણાંકમાં મળી. હવે બાજુઓ છે એ અડધી હોય નહીં, તો બાજુઓ છે અડધી ન હોય તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આપેલ બહિષ્કોણ શક્ય નથી. કેના માટે? તો કે દરેક બહિષ્કોણનું માપ કેટલું? 22 શક્ય છે નહીં. દરેક બહિષ્કોણનું માપ 22 શક્ય નથી, કે જેથી કરીને એની બાજુઓની સંખ્યા આપણને પૂર્ણાંકમાં મળતી નથી. એટલે આપણે અહીંયા લખતું છે કે આવો બહિષ્કોણ, સોરી બહિષ્કોણ બહુકોણ શક્ય નથી. કારણ તરીકે શું લખશું? તો કે બાજુઓની સંખ્યા અપૂર્ણાંકમાં હોય નહીં. શું ન હોય? તો કે બાજુઓની સંખ્યા અપૂર્ણાંકમાં હોય નહીં. તો આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો આનો બીજો દાખલો છે, બીજો દાખલો છે એમાં પણ આવું જ આપ્યું છે. શું આમાં નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ હોઈ શકે? નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ હોઈ શકે કેમ? હજુ શું કીધું છે પ્રશ્ન આપણને? કે આ જ માપ છે આપણને નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ કીધું. આ જ માપ એટલે કે આ જ માપનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આ માપની અંદર આપણે શું કીધું? કે આ જ માપ છે એ નિયમિત બહિષ્કોણના અંતઃકોણનું માપ. તો એના બહિષ્કોણનું માપ શું થાય વિદ્યાર્થી મિત્રો? હજુ આ માપ આપણને એવું કીધું કે અંતઃકોણનું હોય, આપણને બહિષ્કોણનું હોય પૂરતું, પણ બીજા દાખલામાં એવું કીધું કે જો એ અંતઃકોણનું હોય તો આનો બહિષ્કોણ શું થાય? તો આપણને ખબર જ છે કે 180 માંથી 22 બાદ કરો, બાદ કરો તો અહીંયા જવાબ આવે છે 8 158. હવે 158 છે. હવે આ માપ છે આપણને એવું કહે છે કે આ માપ છે એ આપણા માટે શક્ય છે કે નથી. તો હવે સત્ય માટે તેને આપણે શું જોવું પડે? તો કે આને આપણે શું કરવું પડે? તો કે ભાગાકાર કરવો પડે, કે બાજુઓની સંખ્યા બરાબર 360 એને ભાગ્યા 158. હવે જો આનો જવાબ તમને પૂર્ણાંકમાં મળે તો તમે શું કહેશો? તો આપેલી સંખ્યા છે એ આપણા માટે, એટલે કે આપેલી જે ખૂણાનું માપ છે એ આપણા માટે બહિષ્કોણ શક્ય છે, નહીતર નથી. પરંતુ આનો જવાબ તમને છે એ પૂર્ણાંકમાં મળે નહીં. એટલે આપણે કહેશું કે બાજુઓની સંખ્યા કેવી ન હોય? અપૂર્ણાંકમાં ન હોય. તેથી શું કહેશું? તો કે આપેલ માપનો શું નો શક્ય હોય? બહિષ્કોણ શક્ય, બહુકોણ શક્ય નથી. બહુકોણ શક્ય નથી, બહુકોણ શક્ય નથી. કેમ કે આપણે બાજુઓની સંખ્યા છે અહીંયા કેવા મળે છે? અપૂર્ણાંકમાં મળે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? જેથી આપણે શું ન શોધી શકીએ? તો કે એના અંતઃકોણનું માપ છે એ આપણને મળતું નથી. હવે આગળ દાખલા નંબર 6.
હવે આપણને એવું કહે છે એનો પહેલો દાખલો કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે કેમ? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને એવું કહે છે કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું માપ કેમાં હોઈ શકે? જેમાં ઓછી બાજુઓ હોય એ આપણા માટે શું થઈ જાય? એનું ઓછામાં ઓછું માપ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એવું લખશું કે સોરી એ બાજુઓની સંખ્યા કેટલી હોય? ત્રણ છે. એટલે કે ઓછામાં ઓછી સંખ્યા આપણને કેટલી કહે છે? ત્રણ કહે છે. તો એના ઉપરથી આપણે હવે ત્રણ બાજુવાળા નિયમિત બહુકોણ ની દરેક બાજુ કોણનું માપ કેટલું થશે? તો કે 360 એને ભાગ્યા 3 120. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું જોયું કે નિયમિત બહુકોણમાં દરેક બાજુનું માપ કેટલું થાય? 120 થાય. હવે 120 થાય તો એના અંતઃકોણનું માપ આપણે કીધું. તેના માટેનું માપ કીધું છે આપણને, એના અંતઃકોણનું માપ ઓછામાં ઓછું હોઈ શકે. હવે આના અંતઃકોણનું માપ કેટલું થાય? તો કે એ તમારે શું કરવું પડે? 180 માંથી 120 બાદ કરવા પડે. તો જવાબ આવે કેટલું? 60 અંશ. તો એના ઉપરથી આપણે શું કહી શકીએ કે વિદ્યાર્થી મિત્રો કે નિયમિત બહિષ્કોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોય? તો કે 60 અંશ હોય. કેમ? તો કે અહીંયા કારણ પણ આપણે જણાવી દીધેલું છે. હવે આવી જ રીતના તમને આનો બી દાખલો કહે છે કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોય? શું કહે છે વિદ્યાર્થી મિત્રો? વધુમાં વધુ માપ કેટલું હોય? તો એના માટે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો એના માટે શું કરવાનું કે એનો મેક્સિમમ બહિષ્કોણના માપનો સરવાળો. એટલે શું કહે છે કે મેક્સિમમ તેને અનુરૂપ અંતઃકોણના માપનો સરવાળો કેટલો હોય? તો કે 180 થતો હોય. શું કહે છે કે ત્રિકોણના અંદરની બાજુના ખૂણા એટલે અંતઃકોણ, તેનો મેક્સિમમ સરવાળો કેટલો? તો કે 180 થતો હોય છે. હવે એના ઉપરથી આપણને શું કહી શકાય કે નિયમિત અંતઃકોણનું ઓછામાં ઓછું માપ છે એ કેટલું હોય? તો કે એક ખૂણાનું માપ 60 હોય. કેટલું હોય? 60 હોય. હવે અંતઃકોણનું માપ 60 હોય વિદ્યાર્થી મિત્રો તો એના બહિષ્કોણનું માપ તમને કેટલું મળે? તો કે આના કરતા ઊંધું કરવાનું છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ઊંધું કરવાનું છે. એટલે આનો જવાબ તમને મળી જાય. તો દાખલા નંબર બી, છઠ્ઠાનો બી, દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની જાતે ગણવાનો રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણા માટે સ્વાધ્યાય 3.2, જેના દાખલાઓ એકદમ સાદા અને સરળ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની જાતે ફરી એક વખત એને નોંધ કરી લેવા અને ગણી લેવા વિનંતી. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અસ્તુ.